હેલો હું ડોક્ટર રેનુકા સિપુરા આયુર્વેદા ડોક્ટર મીઠાઈ ખાવાની પરંપરા વિશ્વના અલગ અલગ ભાગોમાં અલગ અલગ રીતે જોવા મળે છે આપણે ખાસ કરીને આપણે ત્યાં જોવા જઈએ તો અમુક જગ્યાએ જમ્યા પહેલાં મીઠાઈ ખાવાતી હોય છે અમુક જગ્યાએ જમ્યા પછી મીઠાઈ ખાવાતી હોય છે આયુર્વેદમાં મીઠાઈ ખાવાનું ખાસ કરીને જમ્યા પહેલાં વર્ણન કરેલું છે કે જમ્યા પહેલાં મીઠાઈ ખાવાથી શું શું ફાયદા થાય છે અને એ આપણે શ્વાસ રિલેટેડ શું બેનિફિટ કરે છે એના વિશે માહિતી આપીશ. મીઠાઈ આપણે કેટલી ખાવી જોઈએ, ક્યારે ખાવી જોઈએ અને મીઠાઈ આપણા શ્વાસમાં શું ફાયદા કરે છે. તો મીઠાઈ આપણે ક્યારે ખાવી જોઈએ? ખાસ કરીને મીઠાઈ ખાસ કરીને આપણે જમ્યા પહેલાં મીઠાઈ ખાવી જોઈએ. અમુક જગ્યાએ જોઈએ છે કે એઝ અ ડેઝર્ટ તરીકે જમ્યા પછી મીઠાઈનો ઉપયોગ કરતા હોઈએ છે. તો મીઠાઈ જમ્યા પહેલાં ખાવાથી શું ફાયદા થાય છે? મીઠાઈમાં ખાસ કરીને ઉપયોગમાં લેવાતું હોય તો ઘી હોય છે અને ખાંડ હોય છે અને ગોળ હોય છે. અમુક મીઠાઈઓ ઘીમાં બને છે, અમુક મીઠાઈઓ ખાંડમાં બને છે. તો આ મીઠાઈમાં જે વસ્તુ વપરાય છે ઘી, તો ઘી ખાસ કરીને પિત્તશામક છે, શરીરની ગરમી ઓછી કરે છે અને સાથે સાથે એ જે શરીરમાં એસિડ બનતું હોય છે એને કંટ્રોલ કરે છે. આથી જો તમે જમ્યા પહેલાં મીઠાઈ ખાઓ છો તો જે લોકોને એસિડિટીની સમસ્યા છે, જે લોકોને પાચન સંબંધી સમસ્યા છે એ લોકોને ફાયદો કરે છે. આથી મીઠાઈને હંમેશા આપણે જમ્યા પહેલાં જ ખાવી જોઈએ. બીજું, જમ્યા પહેલાં મીઠાઈ ખાવાથી બીજો શું ફાયદો થાય છે કે જમ્યા પહેલાં મીઠાઈ ખાવાથી આપણી લાળા ગ્રંથિ છે એ એક્ટિવેટ થાય છે અને લાળા ગ્રંથિ જેટલી તમારી સારું કામ કરતી હશે એટલું લાળા ગ્રંથિનો જે સ્રાવ છે, જેટલું તમારા ખોરાકમાં બળશે એટલું તમારું પાચન સરળ બનશે અને સારું બનશે, પાચન સંબંધિત સમસ્યાઓ નહીં થાય. તો આથી આપણે જમ્યા પહેલાં હંમેશા મીઠાઈ ખાવી જોઈએ. હવે જમ્યા પછી આપણે જો મીઠાઈ ખાઈએ છીએ તો શું ગેરફાયદા થાય છે? તો જો તમે જમ્યા પછી મીઠાઈ ખાવ છો તો એક વખત તો તમે ઓલરેડી ફૂડ તો લઈ જ લીધું છે, એટલે તમે તમારું જે આમાશય છે, જે આપણું સ્ટમક છે, એને જે ચાર ભાગ કીધા છે એમાંથી ચારે ચાર ભાગ ફૂલ ઓફ ફૂડથી ભરી દીધું છે અને એની ઉપર તમે મીઠાઈ ખાઓ છો, એટલે ઓવર ઇટિંગ થઈ ગયું કહેવાય, તમે વધારે ખોરાક લઈ લીધો કહેવાય. આથી તમે પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ થવો, એસિડિટી થવી, પેટનું ફૂલી જવું, કબજિયાત થવો, આવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો આ ગેરફાયદો થાય કે તમે જમ્યા પછી મીઠાઈ ખાવ. તો મીઠાઈ આપણે ખાસ કરીને કયા સમયે લેવી જોઈએ? તો મીઠાઈ આપણે દિવસ દરમિયાન જ્યારે તાપ છે ત્યારે એનું સેવન કરવું જોઈએ, કારણ કે મીઠાઈ પચવામાં હેવી હોય છે, એમાં ઘી પણ આવે છે, સુગર પણ આવે છે અથવા ગોળ પણ આવે છે. તો જો આપણે એને રાત્રિ દરમિયાન જો એનું સેવન કરશું તો એનું પાચન બરાબર નહીં થાય અને પાચન સંબંધી બધી સમસ્યાઓ પેદા કરશે. મીઠાઈનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો આપણે દિવસ દરમિયાન 100 ગ્રામ જેટલી મીઠાઈનું સેવન કરી શકીએ છીએ. પર હેડ વ્યક્તિ દિવસ દરમિયાન 2-3 ચમચી સુગરનું સેવન કરી શકે. તો આટલું આપણે મીઠાઈમાં સુગર જાય એટલું આપણે ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસવાળી વ્યક્તિએ શું ધ્યાન રાખવાનું છે? ડાયાબિટીસવાળી વ્યક્તિ મીઠાઈનું સેવન કરી શકે. તો ડાયાબિટીસવાળી વ્યક્તિ ગોળમાં બનાવેલી મીઠાઈ ખાઈ શકે અને એ પણ 10-20 ગ્રામ જેટલી. એને ખાસ કરીને કયા સમયમાં એને સેવન કરવું જોઈએ? તો કે સવારના સમયમાં જો એ મીઠાઈનું સેવન કરશે તો એનું પાચન સારી રીતે થશે અને દિવસ દરમિયાન તમે બીજી વસ્તુમાંથી જે આપણને સુગર મળે છે એ સુગરને આપણે એવોઇડ કરી શકીશું.